वडोदरा शहर थी दूर आवेल विकसित विस्तार एवा वासणा भायली रोड पर शहरना प्रथम आधुनिक फायर स्टेशन नो आजरोज मेयर नीलेश राठौरना हस्ते उद्घाटन करायो हतो। नवा फायर स्टेशन थी तांदलजा वासणा गोत्री तेमज भायली तेमज सेवा सीना रहीशोने अग्निशमननी सुविधा तुरंत मळी रहेशे। नवा फायर स्टेशन थी चार वोर्डना अंदाजे 5 लाख थी वधु लोकोने फायदो थशे। साथे फायर स्टेशन पासे ज कर्मचारीओ रही शके ते माटे क्वार्टर पण बनाववामां आव्या छे जेथी इमरजन्सीमां कर्मचारीओ तरत ज सेवा पूरी पाड़ी शके। 3 माळना फायर स्टेशननो प्लॉट एरिया 35,000 square feet छे अने 41,000 चौरस फीटमां बांधकाम थयुं छे जेमां फायर विभागना कर्मीओ माटे रहेवानी सुविधा साथे अत्याधुनिक वाहनो सज रहेशे जेने लईने आसपासना 7 किलोमीटरथी वधु विस्तारमां इमरजन्सीमां तात्कालिक सेवा मळी रहेशे। रिपोर्टर अबरार सैयद सतेडे न्यूज वडोदरा। जी आ वासणा भायली रोड पर नवू आखू फायर स्टेशन ऊभू करवामां आव्युं छे। आजे एनुं लोकार्पण करवामां आव्युं छे। वासणा भायली रोडनी आजूबाजूना रहेता तमाम नगरजनोने आनो गमे तारी ઇમરજન્સીમાં કંઈક બી હશે તો ફાયર સ્ટેશન બહુ કામનું નિવડશે। સાથે સાથે અહીંયા ગાડી જે આ ફાયર સ્ટેશન છે ત્યાં ફાયર ફાઈટરો અને ફાયર ઓફિસર માટે ઉપર રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બહાર એક ફ્લેટ ઉપર છે તો ગમે તારી ઇમરજન્સી હોય તો અહીંયાથી ને અહીંયાથી જ ફાયર ફાઈટરો તરત કોઈ બી કમ્પ્લેન ઓપરેટ કરવાની ઇમરજન્સીની તો તરત કરી શકે એ રીતનું એ વિચારીને આખું કમ્પ્લેટ આયોજન કરવામાં આવ્યું છે। આજે માન્ય મેયર સાહેબ, માન્ય ધારાસભ્ય અને અન્ય કાઉન્સિલર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે। ફાયર સ્ટેશન લગભગ 6 કરોડની લાગતથી બન્યું છે અને 13 જેટલા ફાયર ટેન્ડર ઊભા રહી શકે એવી બધી જ જાતની સુવિધા સંપન્ન આ ફાયર સ્ટેશન છે। આજુબાજુના વિસ્તારમાં જે ડિફિકલ્ટીઝ અથવા જે ફાયરના પ્રોબ્લેમ્સ આવતા હોય છે અથવા રેસ્ક્યુના પ્રોબ્લેમ આવતા હોય છે એને પહોંચી વળવા માટે ખૂબ જ સુસજ્જ એવું મોડર્ન ફાયર સ્ટેશન છે। એટલે વધારે સુવિધા અને વધારે ત્વરાએ લોકો સુધી પહોંચી શકાય એવું આ ફાયર સ્ટેશન છે। થેન્ક યુ। આજે વાસણા ભાયલી રોડ ઉપર ફાયર બ્રિગેડ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં રહેવા માટે પણ ક્વાર્ટર્સ બન્યા છે જે સ્વાભાવિક છે ઇમરજન્સી સર્વિસીસ આપવી હોય તો અહીંયા જે લોકો રહે એમના કર્મચારીઓને ત્વરિત સેવા આપી શકે એ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે। આપણે વડોદરા શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે ચાર ઝોનમાં એક એક ફાયર સ્ટેશનની વ્યવસ્થા કરવાની કામગીરી કોર્પોરેશને હાથ ધરી હતી। એમાં TP13માં પણ આપણે એક ફાયર સ્ટેશન નિર્માણ કર્યું છે અને સાથે આજે અહીંયાનું આપણે લોકાર્પણ કર્યું છે। વિસ્તારના લોકોને ઘણું સારું અને સહુલિયત મળશે કારણ કે કોઈપણ મોટી હોનારત થતાં હવે ઝડપથી એને રોકી શકાય એવા પ્રયત્નો રહેશે ફાયર બ્રિગેડના। એટલે વિસ્તારના લોકોને પણ ઘણી સુવિધા મળશે। સાથે હું કોર્પોરેશનના આખા વહીવટતંત્ર અને ચૂંટાયેલી પાકને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આટલું વહેલું અને ફાસ્ટ એમને કામ કરી અને ફાયર સ્ટેશનનું નિર્માણ કર્યું છે અને ખૂબ સુંદર રીતે અને બધી દરેકે દરેક સુવિધાઓ ધ્યાનમાં રાખીને એ લોકોએ આ ફાયર સ્ટેશનનું નિર્માણ કર્યું છે।